गुड मॉर्निंग विद्यार्थी धोरण ત્રણ विषय गणित હવે પ્રકરણ 6 નવું આપણે આજથી ચાલુ કરીએ છે આ પ્લેની ગમ્મત પુસ્તકમાં પાના નંબર 277 ખોલો એમાં પ્રકરણ 6 છે આ પ્લેની ગમ્મત તો તમને એમાં ચિત્રમાં બધું બતાવ્યું છે તમને ચોપડીમાં બધું બતાવ્યું છે તે પ્રમાણે તમારે ચોપડીમાં જોવાનું છે તેમાં દાખલો કરેલો હશે તો જુઓ તો ગીતા પાસે 365 રૂપિયા હતા આ રકમવાળો દાખલો છે એટલે દાખલામાં હું જે રીતે વિગત લખી છે એ રીતે તમારે લખવાની છે ફરજિયાત કારણ કે રકમવાળા દાખલા છે એટલે વિગત લખો તો દાખલો સાચો ને કા દાખલો સાચો ગણાય नहीं तो गीता पासे 365 रुपया हता तेने 123 रुपया नु पुस्तक खरीद्यु हवे तेना पाकिट मा केटला रुपया रहया हवे केटला रुपया रहया हवे तमारी जोड़े 10 रुपया होय एमाथी 5 रुपया नी पेंसिल लीधी तो तमारी जोड़े केटला रुपया रहया 5 तो तमे बाद बाकी करी કે સરવાળો કર્યો તમારી જોડે હતા અને જતા રહ્યા 10 રૂપિયા હતા અને 5 રૂપિયા પેન્સિલ લીધી એટલે જતા રહ્યા ને જતા રહે એટલે શું થાય બાદ બાકી થાય શું થાય બાદ બાકીનો દાખલો થાય તો જુઓ હવે હું દાખલા ગણું છું મેં ખાના પાડ્યા છે અને ઉપર બધું લખ્યું છે અને નીચે પણ લખ્યું છે પ્રમાણે તમારે લખવાનું છે 368 રૂપિયા ગીતાના પાકીટમાં હતા ઓછા 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું હવે પહેલા એકમની રકમ એટલે ત્રિકોણમાં એક લખ્યો દશક બીજી સંખ્યા કઈ છે દશક એકમ પછી દશક દશક એટલે 10 અને ત્રીજી સંખ્યા 100 ની એટલે 100 લખ્યા એકમની કિંમત 1 દશકની 10 અને 100 ની 100 કિંમત હવે આપણે બાદ બાકીનો દાખલો કરવાનો છે હવે 3 પછી શું આવે 4 4 થી 8 ગણો વેડા ગણો 4 5 6 7 8 તો કેટલા વેડા આયા 5 હવે દશકમાં એકમની સંખ્યા ગણાઈ ગઈ હવે દશકની દશકમાં નીચે 2 લખ્યા છે બે પછી કેટલા આવે છે 3 તો 3 થી 6 ગણો 3 4 5 6 કેટલા વેળા થયા 4 હવે દશક પતી ગઈ સંખ્યા હવે 100 ની સંખ્યા આયા 100 માં નીચે આંકડો કયો લખ્યો છે 1 1 પછી શું આવે 2 2 થી 3 ગણો 2 3 તો કેટલા વેળા આયા 2 એટલે 245 રૂપિયા બાકી રહ્યા હવે આપણે દાખલો બધા આ રીતે ગણવાના છે મેં નીચે લખ્યા છે ને જો ઉપરની સંખ્યા છે ને એના જ આપણે ત્રિકોણ ગોળ ઉપરની સંખ્યા એ દશક 100 ની ગોળમાં દશકની ચોરસમાં અને એકમની સંખ્યા ત્રિકોણમાં લખવાની છે કઈ ઉપરવાળી હવે 100 માં જુઓ ઉપર કેટલા છે 3 એટલે 300 તો મેં રાઉન્ડમાં 300 લખ્યા 100 100 100 ત્રણ વખત પછી છે 6 દશક તો ચોરસમાં 10 10 10 ઉપર ઉપર 3 વખત 10 10 નીચે 3 વખત એટલે 6 વખત 6 વખત 10 થઈ ગયા 6 દશક એટલે 60 હવે પછી એકમ કેટલા છે 8 એકમ છે તો એકમ એટલે 1 ઉપર ત્રિકોણ દોર્યા જો ત્રિકોણ દોર્યા 8 ત્રિકોણ દોરી અને એમાં 1 1 1 1 લખી કાઢ્યું હવે આપણે બાદ બાકી કરવાની છે આ રીતે બાદ બાકી કરતા કરવાનું છે હવે ત્રિકોણમાં કેટલા 8 ત્રિકોણ દોર્યા ને એમાંથી નીચે કેટલા છે 3 તો 3 ત્રિકોણ કાઢી કાઢ્યા તો કેટલા ત્રિકોણ બાકી રહ્યા 1 2 3 4 ને 5 એ રીતે 6 દશક
दशक तो नीचे चौड़ी नीचे के लाचे बे तो बे दस वाला चौरस पर लीटो मारो तो केला लाये चार दशक एक बे तांड चार इधर सोमा जो त्रण राउंड करे चे सौ 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 एमाते नीचे एक चले एक काढ़ी काढ़ो तो केतला सोया एक अने बे इले बे लग्या अबे अरविंद वार्ता ना पुस्तक ना 69 पाना वाचा चे गौरी एक पुस्तक 95 पाना वाचा तो कोणे वधारे पाना वाचा अने केतला तो अबे बात बाकी करवानी चे 95 - 69 95 पाना गौरी वाचा એટલે વધારે પાના છે 69 પાના અરવિંદ વાચા એટલે ના ઓછા છે એટલે બાદ બાકી કર્યા બાદ બાકી માં મોટી રકમ ઉપર આવે અને નાની રકમ નીચે આવે 95 ઉપર અને 69 - 69 નીચે હવે 9 પછી 10 10 થી 5 ગણાય ના ગણાય એટલે બાજુમાં 9 દશક છે 9 દશકમાંથી 1 દશક લઈ લો એલે પાંચડાની આગળ એકડો લખીને ગોળ રાઉન્ડ કરો અને 9 ની ઉપર ઊંધી ગાડી 9 દશકમાંથી 1 લઈ લઈએ તો કેટલા દશક રહે 8 ઊંધી ગાડી બોલવા 9 પછી 8 9 ની ઉપર 8 8 ની ઉપર 7 એવી રીતે હવે આપણે દાખલો ગણીએ 9 પછી શું આવે 10 10 થી 15 ગણો તો કેટલા આવે 6 હવે દશકમાં छो छे छो पची सात सात थी आठ गणो तो बे तो 26 पाना गौरीए वधारे वाचा हवे तीजो दाखलो खुशबूए 125 मां शर्ट करी दियो 165 मां पेंट करी दियो तो तेने कुल केटला रुपयानो खर्च थयो कुल कुल ऊपर मैं गोल कर्यु छे कुल शब्द आवे एटले शुं करवानो सरवाळो કેટલા બાકી રહ્યા કેટલા રૂપિયા પાછા મળશે એવો શબ્દ આવે તારે બાદ બાકી કરવાના તો જુઓ મેં લીટી દોરી છે 125 રૂપિયામાં શર્ટ કરી દઉં મેં વિગત લખી છે વત્તા 165 રૂપિયામાં રૂપિયામાં પેન્ટ ખરીદ્યું અને 125 રૂપિયામાં શર્ટ ખરીદ્યું તો હવે પહેલા એકમનો સરવાળો કરો 5 ને 5 10 10 આયા ને તો 10 ની 0 અને વધી 1 6 ની ઉપર મૂકવાની દશક ઉપર એકમની વધી દશક ઉપર અને દશકની વધી 100 ઉપર આવે હવે 6 ઉપર 1 મૂક્યો હવે 1 વેડો ગણો પછી 6 વેડા ગણો અને પછી 2 વેડા ગણો હવે કુલ કેટલા વેડા થયા ગણ્યા કેટલા થયા 9 હવે 100 નો આંકડો આવ્યા 1 વત્તા 1 કેટલા થાય 2 તો કુલ જવાબ કેટલા આવ્યો 290 તો ખુશ્બુએ 290 રૂપિયાનો કુલ ખર્ચ કર્યો તો વિદ્યાર્થીઓ તમારે 9 પાનું લેવાનું છે અને પકરણ 6 આપ લેવી ગમત એ લખીને અને દાખલો એક દાખલો પતી જાય એટલે તમારે બે લીટી છોડી પછી બીજો ગણવાનો બીજાની બે લીટી છોડીને અને પછી ત્રીજો દાખલો ઘરકામની નોટમાં અને ગણિતની નોટમાં આ દાખલા મેં લખ્યા છે પ્રમાણે પૂરી વિગત સાથે તમારે પૂરી વિગત સાથે લખવાના છે અને જરી કે ગરબડ સબળ લખશો નહીં અને કશું ખોટું પણ લખશો નહીં બધું સાચું લખજો તો થેન્ક યુ